36મી નેશનલ ગેમ્સ હાલ ચાલી રહી છે ત્યારે સુરતમાં બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેનું ગુરુવારના રોજ સમાપન થયું હતું. સુરતમાં રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો. ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ ચાલી રહી છે ત્યારે સુરતમાં બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. સુરતમાં યોજાયેલા બેડમિન્ટન ગેમમાં 8 રાજ્યો અને 75 ખેલાડીઓ વચ્ચે જંગ જામ્યો હતો. તો ગુજરાતે ફાળે 2 બ્રોન્ઝ મેડલ આવ્યા હતા. મિક્સ ટીમ અને મેન્સ સિંગલ્સમાં ગુજરાતને બ્રોન્ઝ મળ્યા હતા, તો સૌ પ્રથમ વખત ગુજરાતે બેડમિન્ટનમાં મેડલ પણ મેળવ્યો છે. સૌથી વધુ મેડલ તેલંગાણાને ફાળે ગયા છે. તો ગર્લ્સ સિંગલ્સમાં છત્તીસગઢની આકર્ષી કશ્યપને ગોલ્ડ મેડલ મળ્યું હતું. મેન્સ સિંગલ્સમાં તેલંગાણાના સાંઈ પ્રણીતને ગોલ્ડ મેડલ મળ્યું છે. હાલ ગુરુવારે બેડમિન્ટન ટુર્નામેન્ટ સમાપ્ત થતા સમાપન સમારોહ ગુજરાતના રાજ્યમંત્રી વિનુભાઈ મોરડેની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. Everything was done really well. The organization was fantastic. The place was really nice and people were really nice. So I had a great National Games. Our future plans, we have an international tournament in Bangalore next week. So that's the next tournament for me, which is the Infosys International Tournament. So how do you feel here? Very good, because I think this is probably one of the best events I've attended in India, which has been organized so well. I think all the players were looked after really well. The court conditions were good. Everything was really nice. And the people here are very warm. So we had a wonderful time. Tell us about the food that you have tried. I love the food here. I've tried 2 thali places and they were fantastic. The Gujarati thali is probably one of my favorite now. સુરતમાં યોજાયેલા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકો માટે સુરતમાં તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.